सप्तर्षि संकुल में आप दरेक विद्यार्थी मित्रों आज फरी एक बार हार्दिक स्वागत है। आज आप अभ्यास करीशु धोरण दस विषय सामाजिक विज्ञान विषयांक है आपो पाठ नंबर 20 भारत की सामाजिक समस्याओं अने पड़कारों तेना आपणे आगळना चार भागों अभ्यास कर्यो हतो कि जे भारत में प्रवृत्ति विविध प्रकार की जे सामाजिक समस्याओं के जे आपणा विकास में एक पड़कार रूप बनी है। तो आज आप भाग नंबर 5 अभ्यास करशू तेमा बे प्रश्नों अभ्यास करवानो छे कि बन्ने चार मार्क में पूछाई सके तेवा प्रश्नों। तो जोईए प्रथम प्रश्न छे कि सांप्रदायिकता दूर करवाना उपायो जणावो कि कया उपायोथी सांप्रदायिकता ने आपणे दूर करी शकीए छीए। आपणे जाणीए तेम कि आज़ादी पछी भारत देश अलग अलग रीते विविध क्षेत्रों में आजे विकास करी रह्यो छे। तो आजना समय देश में पहला करता खूबज नहिवत मात्रा में एवी गणीए तो सांप्रदायिकता थई गई है, परंतु जो आ सांप्रदायिकता ने जड़ मूल में एकदम नष्ट करवी हो तो आपणे केवा उपायो करी शकीए। तो तेनी वात करीए तो के अलग अलग पॉइंट आप व्यवस्थित ध्यान आपजो कि सौ नागरिकों अने सरकारे सख्ताई थी काम लेवू जोईए के आमा मात्र ने मात्र सरकार जो विविध प्रकारना नियमों बनावी नाखशे के बंधारणमां समावेश करी देशे के एना अलग अलग राज्यों में अलग अलग ज्यां जरूर लागे त्यां एवा सख्ताईवाळा नियमों बनावशे, परंतु मात्र सरकार नियम बनावशे तो आ सांप्रदायिकताने आपणे संपूर्णपणे दूर करी शकशुं नहीं। परंतु शुं कहे छे सरकार अने नागरिकोए बंने सख्ताईथी काम लेवुं जोईए, कोईपण जोगोमां तेनी सामे झुकवुं नहीं અને આ લોકો સાથે કોઈ પણ રીતે સમાધાન કરવું નહીં। આવી જે સાંપ્રદાયિકતા ફેલાવનાર હોય એની સામે કદાપી ઝૂકવું જોઈએ નહીં અને કોઈ પણ બાબત થાય કોઈ પણ પરિસ્થિતિ થાય એમની સાથે સમાધાન ન કરવું, કેમ કે આવી સાંપ્રદાયિકતા ફેલાવનારા લોકોને સખ્તાઈથી એની સાથે વર્તન કરવું જોઈએ અને સખ્ત એવી સજા પણ મળવી જોઈએ, કેમ કે આપણા સમાજને બે વિભાજન તરફ લઈ જાય છે, એ લોકો વિભાજન કરી નાખે છે। તેથી આવી સાંપ્રદાયિકતા ફેલાવનાર કોઈ ભી પક્ષ હોય, કોઈ ભી વ્યક્તિ હોય, કોઈ ભી ધર્મનો વ્યક્તિ હોય, કોઈ બી જાતિનો વ્યક્તિ હોય તો એની સામે સખ્તાઈથી આપણે કામ લેવું જોઈએ, એની સામે ઝૂકવું જોઈએ તો નહીં જ, પરંતુ આ સહિયારો પ્રયત્ન કરવો પડે છે સરકારે અને નાગરિકોએ બંને। બીજો પોઈન્ટ છે શિક્ષણના બધા જ અભ્યાસક્રમમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ, કેમ કે આજે શિક્ષણ મેળવતી જે દેશની યુવા પેઢી છે એ દેશનું ભવિષ્ય છે। જો શિક્ષણમાં જ આવા સારા સારા દરેક ધર્મની બાબતોને એડ કરવામાં આવશે તો દરેક આજનો યુવા જે વિદ્યાર્થી છે એ જાણશે કે દરેક ધર્મ ખરેખર તો છે સારો ધર્મ છે। એટલે દરેક ધર્મની લગતી જે સારી સારી તત્વો છે, સારી સારી બાબતો છે એને શિક્ષણમાં સમાવેશ કરવી, જેથી આજના દેશના યુવા જે વ્યક્તિઓ છે, જે વિદ્યાર્થીઓ છે તેને સાચી માહિતી મળે અને તેને સર્વધર્મ સમભાવની ભાવના સમજમાં પડે। તેથી હું કહે છે શિક્ષણના અભ્યાસક્રમમાં બધા જ ધર્મોના જે સારા તત્વો છે એને દાખલ કરવા જોઈએ। શાળામાં સૌ ધર્મની પ્રાર્થના અને તહેવારો મનાવવા જોઈએ। જો આપણે આજે જોઈએ છીએ એ પ્રકારનો જ નિયમ છે કે બધા ધર્મની આપણે પ્રાર્થના પણ કરીએ છીએ, અને એવું નહીં કે માત્ર આપણા હિન્દુ ધર્મના, તમામ ધર્મના દરેક ધર્મને લગતા આપણે તહેવારોને શાળામાં ઉજવીએ છીએ, નાની મોટી ઉજવણી કરીએ છીએ ઉલ્લાસ, જેથી એનું કારણ એ છે કે વિદ્યાર્થીઓમાં એક પ્રકારની ભાવના થાય કે એવું નહીં કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ છું તો હું મારા જ ધર્મ, મારા જ તહેવારો ઉત્સવો ઉજવું, એવું નહીં। અત્યારે શાળાઓમાં એવું થાય છે કે બધા જ ધર્મના જે ઉત્સવો, નાના મોટા તહેવારો એની ઉજવણી કરવામાં આવે છે। તેથી નાનપણથી જ બાળકમાં એક કેળવણી કેળવાય કે મારા માટે હું એક ભારત દેશનો નાગરિક છું, હું જે તે દેશનો નાગરિક છું, તો મારા માટે એક નાગરિક તરીકેનું કર્તવ્ય છે કે દરેક ધર્મનો વ્યક્તિ મારા માટે કેવો હોવો જોઈએ, સમાન જ હશે, દરેક ધર્મનો વ્યક્તિ મારા માટે કોઈ પ્રકારની ઉચ્ચ નીચનો ભેદભાવ હશે નહીં, દરેક ધર્મનો વ્યક્તિ મારા માટે સમાન જ હશે, પછી એ મારા ધર્મનો હોય કે બીજા ધર્મનો હોય, મારા માટે એ વ્યક્તિ સમાન જ ગણાશે। તેથી હું કરવા એવી ભાવના કેળવવા માટે રોજ શાળામાં બધા જ ધર્મની પ્રાર્થના અને તહેવારોની ઉજવણી કરવી જોઈએ। આ ઉપરાંત જે ચૂંટણી થાય છે ભારત દેશમાં, આ ચૂંટણી પણ છે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત જે રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં, કે એવા ઘણા રાજકીય પક્ષો હોય છે કે સાંપ્રદાયિક પક્ષ ધરાવતા હોય છે, લોકોના મનમાં એવી બાબત નાખતા હોય છે કે દેશ વિભાજન તરફ જતો જાય, દરેક ધર્મના લોકો બીજા ધર્મને શંકાની નજરથી જોવા લાગે, એવા પ્રકારના
ભાષણો આપીને લોકોમાં એક પ્રકારનું શંકાનું વાતાવરણ ઊભું થાય છે. તો આ એક મુદ્દો ખાસ છે કે ચૂંટણી પંચે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવા જે સાંપ્રદાયિકતા ફેલાવે છે, સાંપ્રદાયિક વિચારસરણીવાળા જે કંઈ આવા રાજકીય પક્ષો છે, એમને કોઈ પણ સંજોગે માન્યતા આપવી જોઈએ નહીં. આ સરકારે ચૂંટણી પંચે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો જોઈએ. અને ચૂંટણી સમયે જ્યારે આવી ચૂંટણી આવે ત્યારે એવી આચારસંહિતા ફરજિયાત દાખલ કરવી કે આવી રીતના કોઈ પણ પક્ષ જો આવી અરાજકતા દેશમાં ફેલાવશે તો એની ઉપર ખાસ ને ખાસ સખ્ત એવા પગલાં ભરવામાં આવશે. જેથી આચારસંહિતાને વધુ ને વધુ મજબૂત બનાવવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો અને એને બીજા વ્યક્તિ પાસે સરકારે અને ચૂંટણી પંચે કરાવવો જોઈએ. કેમ કે આવા વ્યક્તિઓ એવા હોય છે કે દેશના હરેક ખૂણે ખૂણે ફરીને લોકો સુધી, નાનામાં નાના ગામડા સુધી પોતાના વિચારો રજૂ કરતા છે. અને જો પોતાના વિચારોમાં એવા પ્રકારની એનામાં ભાવના હશે સાંપ્રદાયિકતાની, તો લોકો સુધી આવી સાંપ્રદાયિકતાની ભાવના ફેલાવશે. અને દરેક વ્યક્તિમાંથી જે વ્યક્તિ સારો ભણેલો નથી એ આવી પ્રકારની માહિતી ડાયરેક્ટ એક્સેપ્ટ કરશે. સીધી એના મનમાં એવી આવી ભાવના પ્રવેશશે, જેથી દેશ સાંપ્રદાયિકતા તરફ ફેલાઈ જશે. તો આવા ચૂંટણી પંચે ધ્યાન રાખવું કે આવા કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા આપવી નહીં. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો શ્રેષ્ઠ માધ્યમ છે કે લોકો સુધી પહોંચવાનું આજે શ્રેષ્ઠ એવું વિજાણું માધ્યમ હોય, દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ હોય તો રેડિયો ટેલિવિઝન છે. તેથી આવા રેડિયો ટેલિવિઝનમાં સરકારે આવા તમામ પ્રકારના નિયમો બનાવવા કે સર્વધર્મને સમાન બતાવે એવા જ પ્રકારના પ્રસારણો દાખલ કરવા જોઈએ, એવા જ પ્રકારના ફિલ્મો ટીવી સિરિયલો જે આવતી હોય એવા જ પ્રકારની હોવી જોઈએ કે એમાં સર્વધર્મ સમ બતાવે, સમભાવ બતાવે. કે કોઈ ધર્મને ઊંચો બતાવતો હોય, કોઈ ધર્મને નીચો બતાવશે તો લોકો સુધી એક ખોટો સંદેશ પહોંચશે. તેથી આવા રેડિયો ટેલિવિઝનના માધ્યમ શ્રેષ્ઠ દ્રવ્ય શ્રાવ્ય માધ્યમ હોવાથી દરેક વ્યક્તિ સુધી આ માધ્યમ પહોંચે છે. તેથી આમાં સર્વધર્મને સમભાવ બતાવે, સમાન બતાવે એવા પ્રકારના પ્રસારણો પ્રસારિત થવા જોઈએ. આ ઉપરાંત સક્ષમ, સબળ, નિષ્પક્ષ જે યુવાઓ છે એને શું કરવું જોઈએ? સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા સતત કમર કસવી જોઈએ. કેમકે જે એવા યુવાઓ છે આજના દેશનું જે ભવિષ્ય કહેવાય યુવાઓ, બરાબર, આવા યુવાઓએ સતત મહેનત કરી ગમે તેમ, મેં તમને કીધું એમ કે સાંપ્રદાયિકતા જડમૂળમાંથી નાબૂદ થાય એવા સતત પ્રયત્નો કરી કમર કસવી જોઈએ. કેમકે મેં તમને કીધું એમ બીજા દેશના જે ભારતના વિરોધી દેશો છે, જે ભારતને તોડવા માગે છે, એનું એ લોકો મુખ્ય હથિયાર આ જ અપનાવે છે. કે શું કરે છે? સાંપ્રદાયિકતા ફેલાવે છે, દરેક ધર્મને એકબીજાથી અલગ કરવા પ્રયત્ન કરે છે. એ લોકોનું મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જો દેશમાં, ભારત દેશમાં સાંપ્રદાયિકતા ફેલાશે, દરેક ધર્મને એકબીજાથી અલગ કરી સામસામા કરી દેવામાં આવશે તો અમારે તેની સામે લડવું આસાન થઈ જશે અને આસાનીથી તેને આપણે નિર્બળ બનાવી શકીશું. તેથી આપણે દેશના દરેક નાગરિકે, દરેક ધર્મના વ્યક્તિએ એક સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીને દેશના વિકાસમાં આપણો ભાગ આપવાનો છે. તેથી શું કરવું જોઈએ કે દેશના જે યુવાઓ છે, ખાસ કરીને જો તમે કે જે દેશના યુવાઓ છે સક્ષમ છે, આવા યુવાઓએ શું કરવું જોઈએ કે દેશના વિકાસમાં સતત ને સતત ફાળો આપવો જોઈએ અને આવી સાંપ્રદાયિકતા નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. સરકારે અને તમામ સારા સારા સંગઠનો જેવી સંસ્થાઓ છે એણે સતત એવા પ્રયત્નો કરવા કે આજે દેશના યુવાઓમાં એક પ્રકારના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે અને સાંપ્રદાયિકતા દૂર થઈ જાય એવા સતત જો એવા પ્રયત્નો કરવામાં આવશે તો આપણું સપનું પૂરું થઈ દેશમાં સાંપ્રદાયિકતાને આપણે સંપૂર્ણપણે નષ્ટ કરી શકીશું. તો આ ચાર માર્કમાં પૂછાઈ શકે એવો સરસ મજાનો પ્રશ્ન છે, આસાનીથી યાદ રહી જાય. એ પછી આજનો આપણો બીજો પ્રશ્ન છે, આતંકવાદની સામાજિક અસરો જણાવો. આપણે જોયું હતું કે દેશના વિકાસમાં નડતરરૂપ એવી સમસ્યા હોય તો આતંકવાદ છે. તો આતંકવાદ સાથે સાથે આતંકવાદ પ્રવૃત્તિ જ્યાં થતી હોય, આવી આતંકવાદી પ્રવૃત્તિ જે દેશ જે પ્રદેશનો ભોગ બનતો હોય, નાના લોકો ઉપર કેવા પ્રકારની અસરો થાય તો જોઈએ તો સામાજિક અસરો 3-4 માર્કમાં આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, ઘણી વાર પૂછાઈ પણ ગયેલો છે બોર્ડમાં. તો જોઈએ કે સમાજની એકતાને શું કરે છે? છિન્ન ભિન્ન કરી નાખે છે. સમાજ જે તે વિસ્તારોમાં રહેતો સમાજ જો એકતાથી, બરાબર, ભાઈચારાની જે ભાવનાથી જીવે છે, આ સમાજની એકતાને આતંકવાદ શું કરે છે?
છિન્ન ભિન્ન કરી નાખે છે. શું કામ? કેમ કે નાગરિકો શું કરે છે, સતત આવી જ્યાં આવો પ્રકારનો ભોગ બનતા હોય એવા વિસ્તારમાં સતત નાગરિક ભયના ઓથાર નીચે જીવે છે કે ડર રહે છે અહીંથી બોમ્બ ફૂટશે, અહીંથી ગોળીબાર થશે, અહીંયા કોઈ આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ મારા ઉપર હુમલો કરશે, આ વ્યક્તિ મને બંદી બનાવી દેશે. સતત ને સતત એ નાગરિક ભયના માહોલમાં જીવે છે. સંદેહમાં જીવતા હોવાથી શું થાય, શંકાનું માણસના મગજમાં શંકા જ ઘૂસી ગઈ છે. જેથી શું થાય, દરેક વ્યક્તિ એકબીજા પરનો જે વિશ્વાસ હોય વિશ્વાસ ઘટી જાય, ભાઈચારાની ભાવના જે ખરેખર દેશમાં હોવી જોઈએ એ ઘટી જાય. અને ખરેખર ઉદ્દેશ આતંકવાદીઓનો આ જ હોય છે કે આપણે દરેક વ્યક્તિ ઉપર શંકા કરવી, એકબીજા સાથે ન રહેવી, આપણી એકતા તૂટે એટલે આપણને આસાનીથી તોડી શકવાના છે, અને જે ભાઈચારાની ભાવના દેશમાં હોય એ એકદમ ઓછી થઈ જશે. આતંકવાદીઓ ભય ફેલાવવો, હુમલા, ભય ફેલાવવા માટે શું કરે છે, હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી સતત એવી પ્રવૃત્તિઓ કર્યા કરે છે જે તે વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં. તેથી શું થાય, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ જે વ્યક્તિઓ શું છે, ભયગ્રસ્ત જીવન જીવે છે, સતત ભયવાળું જીવન જીવવાનું, કોઈ જગ્યાએ ખુલ્લેથી હરીફરી શકતા નથી. અને આવા પ્રદેશોમાં સતત આવા ભયના ઓથાર નીચે દરેક નાગરિક જીવતા હોવાથી સાથે સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ કથળે છે. વિચારો કે તમે જ છો, તમે ક્લાસરૂમમાં બેઠા છો, હું અહીંયા ભણાવું છું, તમે એક ભયના માહોલમાં જીવી રહ્યા છો કે બહારથી હુમલો થશે, સ્કૂલ ઉપર બોમ્બ બ્લાસ્ટ થશે, કોઈ અહીંયા આવીને ગોળીબાર કરશે, અમને કોઈ બંદી બનાવી લેશે, તો તમે સારી રીતે અભ્યાસ કરી શકો, ન કરી શકો. તેથી આવા વિસ્તારોમાં ખાસ કરીને શું થાય છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. આપણે જીવતું જાગતું ઉદાહરણ છે આપણું જમ્મુ કાશ્મીર, કે ત્યાં જોઈએ તો વર્ષમાં 3-4 મહિના તો શાળાઓ સતત બંધ રાખવી જ પડતી હોય છે. શું કામ, એમ કે બ્લોમ્બ વરસ થાય એટલે કર્ફ્યુનો માહોલ લાદી દેવામાં આવે. આવા સમયે શું થાય, શાળાઓ પણ બંધ, વિદ્યાર્થીઓ બહાર નીકળી જ નથી શકતા. તેથી આવા જે તે વિસ્તારોમાં અસરગ્રસ્ત પ્રદેશોમાં શું થાય છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતું હોય છે. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે અને સમાજમાં એક અશાંતિ ફેલાય. આપણે જોયું કે લોકોને એકબીજા પરનો વિશ્વાસ ઉડી ગયો, સંદેહની ભાવનામાં જીવવાના છે, ભાઈચારાની ભાવના ઓછી થઈ ગઈ, અને તેથી શું થવાનું છે. આપણે આગળના પ્રશ્નમાં જોઈએ કે ધર્મ ધર્મ વચ્ચે એક જે ભાવના હોવી જોઈએ ભાઈચારાની ઘટી જાય, એટલે સાંપ્રદાયિક ઝઘડાઓ તોફાનો થયા જ કરે અને સમાજમાં એક પ્રકારની અશાંતિ ફેલાઈ જતી હોય છે. વારંવાર આવા દેશમાં દેશમાં આવી કોઈ રીતે બરાબર મારામારી અને આવા ભયના માહોલમાં અશાંતિ ફેલાતી હોય છે. આવા પ્રદેશોમાં લોકોને એકબીજાને જોડતા જે કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉત્સાહ વેરતાઈ શકતી નથી. આપણે જોઈએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન આપણે જે કામ કરતા હોય એમાંથી આપણું થોડુંક આનંદમય આપણું જીવન થાય, આપણે આપણામાં કંઈક ઉત્સાહ આવે, ઉલ્લાસ આવે, એ આપણું કોણ છે, આપણા જે તહેવારો છે. તો જે તે તહેવારોની ઉજવણી કરીએ એટલે આપણા મગજને શાંતિ મળે છે. આવા કોઈ પણ પ્રકારના માહોલમાંથી આપણે કામ કરતા હોય એવા માહોલમાંથી થોડો સમય આરામ કરી ઉલ્લાસ અને ઉત્સાહ મનાવીએ છીએ. તો આવા સમયે શું થાય છે, આવા જે તે પ્રદેશોમાં આવા એક પ્રકારના નાગરિકો દરેક ભયના માહોલમાં જીવતા હોવાથી જે ખરેખર આપણા દેશના તમામ નાગરિકોને કડીરૂપ જોડતા એવા તહેવારો છે, એ તહેવારોની વ્યવસ્થિત સારી એવી રીતે ઉજવણી ઉત્સાહભેર જે થવી જોઈએ એ થઈ શકતી નથી. કેમ કે લોકો ડરેલા જશે, વિચારશે કે અમે એકબીજા સાથે લોકો ઘણા બધા લોકો એકઠા થવું તો અહીંયા આતંકવાદીઓ આવી જશે, અહીંયા બોમ્બ બ્લાસ્ટ થશે, અમને બંદી બનાવી લેશે, અમારી ઉપર ગોળીબાર કરશે, અમારી ઉપર બોમ્બ ફેંકશે. આવા માહોલમાં જીવતા હોવાથી ખરેખર જે ઉત્સાહ ઉલ્લાસભેર થવો જોઈએ, ઉજવણી જે ઉલ્લાસભેર થવી જોઈએ એ થઈ શકતી નથી. ગામડા અને શહેરો તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના જે આંતર વ્યવહારો હોય એ પણ ઓછા થઈ જાય. ખરેખર દેશની સરકારને મુખ્ય ઉદ્દેશ એવો હોય છે કે ગામડા અને ગામડા, ગામડા અને શહેરો વચ્ચે અને જે રાજ્ય રાજ્ય વચ્ચે ખૂબ જ સારા સંબંધો જો વિકસશે તો જ દેશ સારી એવી રીતે પ્રગતિ કરી શકશે, તો જ સારી એવી રીતે દેશ વિકાસ કરી શકશે. પણ આવા પ્રયત્નો સરકારના નિષ્ફળ જાય છે અને દેશમાં જે દેશમાં આતંકવાદની એવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં વ્યવહારો ઓછા થઈ જાય. કેમ કે લોકોને એકબીજા ઉપરનો વિશ્વાસ જ ઘટી ગયો છે, લોકો સંદેહની ભાવનાથી જ જોવે છે, અને આવું થતાં ગામડા શહેરો અને રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર દિવસે ને દિવસે ઘટતો જતો હોય છે. તો આ વાત થઈ આતંકવાદની સામાજિક અસરો. 3 માર્કમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે અને આ પ્રશ્ન 4 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. તો આ પછીના ભાગમાં જે આપણે વિવિધ પ્રકારના જે બીજા એવા ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે દેશના વિકાસમાં પડકારરૂપ બને છે, તેના વિશે આપણે આના પછીના ભાગમાં અભ્યાસ કરીશું.